بالله بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد لبيته الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين اللهم صل على محمد وآل محمد اپڑے دنیا میں اگر نظر کریے تو در ایک انسان نے جیوانی ایک ریت ہوئی چھے کنا انسان પોતાના ઘરમાં એવો માહોલ બનાવે છે અને ફ્રેન્ચ સ્ટાઇલથી જીવન જીવતા હોય છે. એ લોકોનું સુવાનું, એ લોકોનું બેસવાનું, એ લોકોનું બોલવાનું, આ બધી વસ્તુ જે છે એ ફ્રેન્ચ રીતે હોય છે. હતા કે ખાવા પર પણ એનો અસર પડતો હોય છે. અમુક લોકો નહીં ઇન્ડિયન સ્ટાઇલથી જીવતા હોય છે. બોલવાની વાતચીત, ખાવા પીવાનું દેશી, કપડાં પહેરવાની રીત દેશી, આ એક લાઈફ સ્ટાઇલ છે, જીવવાની એક રીત છે. અમુક લોકોના કે ચાલો આપણે આ દેશ મડાગાસ્કરમાં રહીએ છીએ તો જે મલાગાસી લોકો રહે છે એમાં આપણે રહીએ તો એ ખાવા પીવાનું પણ સાવ સેમ્પલ હશે. ચીરા ને રૂ મજાવા ને એ રીતે ખાવા પીવાની એ લોકોની સ્ટાઇલ હશે. હવે આપણે અગર કુરાનમાં નજર કરીએ તો ખુદાવંદી આલમ બે લાઈફ સ્ટાઇલ બયાન કરે છે. એક ખબીસ માણસો વિશે વાત કરે છે અને બીજા તૈયબ લોકો વિશે વાત કરે છે. ખબીસ એટલે બધા જાણે છે, તુચ્છ હલકા માણસો, અને તૈયબ એટલે કે પાકો પાકીઝા અથવા તો આપણે એમ કહીએ નેક માણસો. આ બે લાઈફ સ્ટાઇલ ખુદાવંદી આલમ બયાન કરે છે અને ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે. અહીં રસૂલ કહી ગયો, કુલ હલ યસ્તવિલ ખબીસ વ તૈયબ વલૌ અજબક કસરત અલ ખબીસ. અહીં રસૂલ કહી દો કે આ ખબીસ લોકો અને પાકીઝા લોકો, તૈયબ લોકો, આ બંને લોકો સરખા નથી. ભલે પછી ખબીસ લોકોની તાદાદ વધારે હોય એ તને તાજ્જુબ થાય કે અગર માણસો ખબીસ હોત તો આ બધા આટલા બધા તો વધારે ના હોત ને. ખુદા કહે છે કે ના, ખબીસ ભલે વધારે હોય પણ આ બંને હંમેશા સરખા નથી અને ખબીસ લોકો સારા પણ નથી. બીજી એક જગ્યાએ આ કુરાનની સૂરે માઈદા 100મી આયત હતી. બીજી એક જગ્યાએ ખુદા સૂરે આલે ઇમરાન 777 અને 777માં આ બંને વિશે ખુદાવંદી આલમ એક વધારે સ્ટેપમાં આગળ વધીને વાત કરે છે અને ફરમાવે છે. ઘણી વખત આપણને એમ થાય કે આ ખબીસ લોકો વધારે, એવું તો પોસિબલ ના હોય. બધા કહે છે કે ના, ખબીસ લોકો વધારે હશે. બીજું આપણને એમ થાય કે આ ખરાબ લોકો, ખબીસ લોકો છે એ આટલા બધા આવાન છે કેમ છે, આટલા બધા આગળ કેમ છે. તો ખુદાવંદી આલમ કહે છે કે અમે એને મોહલત આપીએ છીએ, અમે એને મોહલત આપીએ છીએ. તો તમે એમ ના સમજી લેજો કે ખુદાવંદી આલમ એને ભૂલી ગયો છે, એને જવા દીધા છે, માફ કરી દીધા છે, એવું ના સમજો. બલકે અમે એ લોકોને મોહલત આપી છે કે જેથી એ લોકો પોતાના ગુનાહોમાં વધારો કરે કે જેથી અમે દર્દનાક અઝાબમાં મુક્તલા કરી શકીએ. આ ખબીસ લોકો વિશે પણ સાથે સાથે કહે છે
કે અમે એ નથી ચાહતા, ખુદા એ નથી ચાહતો. 735 સૂરે આલે ઇમરાન, ખુદા એ નથી ચાહતો કે મોમિનોને એની જે મુશ્કેલાત છે એના ઉપર બાકી રાખે. નહીં, ખુદા એ નથી ચાહતો, બલકે ખુદાવંદી આલમ તમને આ હાલતમાંથી બહાર નીકાળશે. પરંતુ તમારા ઉપર આ મુસીબત અને આ પ્રોબ્લેમ જે વાકે થાય છે એનું કારણ શું છે? લયમીઝલ ખબીસ મિનહ ફૈયબ, કે જેથી આ મુશ્કેલાતમાંથી તમે પસાર થાઓ તો તમે ખબીસ લોકોથી જુદા તરી આવો, ખબીસ લોકોથી છેટા થઈ જાઓ. કારણ કે જયારે ખબીસ લોકો હશે અને સારા માણસો હશે, બંને એક સરખા દેખાશે. તો ખુદાવંદી આનંદ મોમીનો ઉપર જરાક મુસીબત ઇમ્તિહાન રાખે છે કે જેથી આ મોમીન સબ્ર કરે તો એ જાહેર થઈ જાય કે જો આ મારો મોમીન બંધો છે કે જે એ મારા માટે સબ્ર કરે છે, ઓલા ખબીસ માણસ જેવો. તો ખુદાવંદી આલમ અહીંયા બે વસ્તુની અલગ કર નાખ્યા, ખબીસ માણસો અને પાકો પાકીઝા માણસો. કરબલામાં પણ એવું જ થયું. આપણે જનાબે હુરનો વાક્ય સાંભળેલો છે કે જનાબે હુર જે છે સુબે આશુર ઇમામે હુસૈનના કાફલામાં મળી ગયા. પણ ખાલી જનાબે હુર નહીં હતા, અલગ અલગ ટાઈમ ઉપર આશુરના દિવસે 15 જેટલા માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાફલામાં આવીને જોડાય છે. ઉમરે સાદના કાફલામાંથી નીકળે છે અને અહીંયા જોડાય છે. ખુદાવંદી આલમ એક મુસીબતનો વખત રાખ્યો હતો કે જ્યાં ખુદાવંદી આલમ આ બંને ગ્રુપને અલગ કરી નાખે. ખબીસ કોણ છે, તૈયબ કોણ છે? કોઈ જે છે તૈયબ માણસ, પાકો પાકીઝા માણસ ઉમરે સાદના ખૈમામાં હોય એ અલ્લાહને પસંદ નથી. એમાંથી અબુ શાહસા છે. અબુ શાહસા કોણ છે? કે જે લડાઈ શરૂ થઈ ગઈ જનાબે હોરના લશ્કરમાં હતો, જનાબે હોર શહીદ થઈ ગયા, ઘણા ઇમામના સાથીઓ શહીદ થઈ ગયા. એ પછી વિચાર કરે છે કે હું શા માટે આ ખબીસ લોકો સાથે છું, હું જાઉં આયતે તદીરના વારિસ પાસે. અને ઉમરે સાદના લશ્કરમાંથી નીકળે છે, ઇમામ પાસે આવે છે અને કહે છે કે મૌલા મને લડાઈની ઇજાજત આપો. ઇમામ કહે છે બિસ્મિલ્લાહ. એના પાસે 100 તીર હતા, 100 ફ્લેશ હતી. એ લડાઈ કરીને ઇમામ પાસે આવે છે ને કહે છે મૌલા મારી પાસે 100 તીર હતા, એમાં મેં જોયા કે 95 તીર મેં દુશ્મનના દિલ ઉપર લગાડ્યા, 5 તીર ખતા ગયા. ઇમામ એને દો આપી. વિચાર કરીએ કે આપણે એમ લાગે કે કોઈ માણસ બીજા કોતેમાં છે, પણ અગર જો એનામાં પાકો પાકીઝા નેકી હશે તો એ હુસૈની બનવા માટે આગળ વધી જશે. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં હજી એક જગ્યા ઉપર ફરમાવે છે અને બહુ બહેતરીન તરીકાથી વાત કરે છે અને એક ફેમિલીની રીતે વાત કરે છે કે તમે ધ્યાન રાખજો, હંમેશા નેક બનવા કોશિશ કરજો, તૈયબ બનવા કોશિશ કરજો. શું કામ? કારણ કે જે ખબીસો છે એ ખબીસો જેવા હોય છે અને જે નેક અને પાકો પાકીઝા માણસો છે એ પાકો પાકીઝા જેવા છે. સૂરે નૂર આયત નંબર 96, અલ ખબીસાતો લિલ ખબીસીન વલ ખબીસુના લિલ ખબીસાત. તમે ધ્યાન રાખજો, ખબીસ ઔરતો જે છે એ ખબીસ મર્દો માટે છે અને ખબીસ મર્દો જે છે એ ખબીસ ઔરતો માટે છે. અને પછી આગળ ફરમાવે છે વત્તયબાતો લિત્તયબી વત્તયબુના લિત્તયબાત. હંમેશા એક કાનૂન કુલ્લી છે, એમાં એક્સેપ્શનલ પણ છે એ આપણે વાત કરશું, પણ જનરલમાં વધારે પડતું જે જોવામાં આવે છે એ આ બે ફેમિલી જોવા મળે છે. એક ફેમિલી સારું હશે તો એ આખું ફેમિલી સુધરેલું હશે, પણ અગર જો એક ફેમિલી ખરાબ હશે તો એ ફેમિલી આખું ખરાબ હશે. ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસલામ અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ
મહાવીર ઇબ્ન અબી સુફિયાન કહે છે કે આ સૂરે નૂર ની 26મી આયત જે છે ને તારા માટે છે. અલ ખબીસાતુ લિલ ખબીસીન, એનો અગર કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો ઈ તું છો અને તારો ફેમિલી છે. આપણે જોઈએ અબુ સુફિયાન કોણ છે, મુનાફિક નો સૌથી મોટો કુફરમાં આટલો બધો લડ્યો, હિંદા કોણ છે, તો કે જનાબે સૈયદુ શહદા જનાબે હમઝાનો જિગર ચાવ્યું, આટલા જિનાના વાકેના મશહૂર. એની ઔલાદ કોણ, તો કે માવિયા ઇબ્ન અબી સુફિયાન. એનો દીકરો કોણ, કે યઝીદ લઅનતુલ્લાહ અલયહ. તો આ આખું ફેમિલી ખબીસ છે. પછી ઇમામ હસન મુસ્તફા અલી ઇસ્લામ કહે છે વત્તયબાતુ લિત્તયબીન, આ આયતનો મિસ્દાક અગર કોઈ હોય તો એ અમો અહલે બૈત અલયહિસ્સલામ છે. કેવી રીતે? તો કે અમારા ફેમિલીમાં જો રસૂલે ખુદા નેક ઇન્સાન જનાબે અબુ તાલિબ રસૂલે ખુદાના મદદગાર, ફાતિમા બિન્તે અસદ કે જેની માટે દીવારે કાબા ફાટે છે, ઇમામ અલી અલયહિસ્સલામ, નાસિર ઇસ્લામ, આ બધી રીતે અગર જો જોવામાં આવે તો તૈયબ કોઈ વસ્તુ હોય, કોઈ ફેમિલી હોય તો એ અમે છે. તો હવે આપણે આપણી તરફ નજર કરીએ કે શું આપણે આપણી જીવન જીવવાની રીત ખબીસ લોકો જેવી છે કે ના પાકો પાકીઝા લોકો જેવી છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે હું તો બહુ પાકો પાકીઝા છું, મારું દિલ તો બહુ સાફ છે, મારી જેવો તો કોઈ નથી દુનિયામાં. પણ ઘણી વખત આ ભ્રમ હોય છે, આ વહેમ હોય છે, આ એક જાતનું મિરાજ હોય છે, હકીકતમાં એવું હોતું નથી. હવે આપણે જોઈએ ખુદાવંદી આલમ કુરાન મસ્જિદમાં એક મિસાલ આપે છે, એ મિસાલ આપણે આપણામાં ચેક કરીએ. તમે કહેશો કે ભાઈ તમારો વિષય જે તમે એનાઉન્સ કર્યો છે સવાર વિવ્ર છે, આ શું લઈ આવ્યા છો, હમણાં આવું જોઈએ. પણ જરાક આ અગર જો વાત ગળે ઉતરી જશે, ખબર પડી જશે, તો પછી આપણે 9-10 દિવસ જે વાત કરશું એ બહુ આસાન થઈ જશે. ખુદાવંદી આલમ કુરાન મસ્જિદમાં બયાન કરે છે સૂરા ઇબ્રાહીમ આયત નંબર 91, અલમ તર કૈફા દરબલ્લાહુ મસલન કલિમતન તૈયબા, કે ખુદાવંદી આલમ કુરાનમાં એક મિસાલ એક એક્ઝામ્પલ બયાન કરે છે કે સારા શબ્દનો સારા વાક્યનો એટલે કે એનો મતલબ કે મોમિનની સિફત શું હોય છે. તો કે આ મોમિનની મિસાલ અથવા તો સારા શબ્દની મિસાલ એક પાકો પાકીઝા ઝાડની જેવી હોય છે કે જે બારે માસ હરિયાળો હોય છે. કહે છે કે અગર જો તમે ખરેખર મોમિન છો તો તમારામાં બારે માસ હરિયાળી હોવી જોઈએ. તમે એક ઝાડને વિચાર કરો કે જે ઝાડ કોઈ દિવસ સુકાઈ નહીં, જે બારે માસ છાંયો આપે એવું ઝાડ આપણે વિચાર કરીએ. ઘણા એવા ઝાડ હોય છે કે જે સુકાતા ના હોય, હંમેશા લીલા હોય છે. તો કે શું મોમિનમાં અગર જો આ સિફત હોય તો ઈ જે છે એ તૈયબ કહેવાશે. કેવી રીતે? હવે આપણે તો બહુ સારા છીએ નહીં, તમે તમારામાં જુઓ કે તમારામાં આ હરિયાળી જે છે આ ઉમંગ ફકત માહે મોહર્રમમાં આવે છે કે પછી ઝિલકાત ઝિલહજમાં પણ હોય છે? આ હરિયાળી તમારા ઈમાનની રોનક ફકત આશુરા સુધી મહેદૂદ છે કે રબીઉલ આખરમાં પણ હોય છે? હકીકી મોમિન ઈ છે કે જે બારે માસ હુસૈનનો અઝાદાર હોય. હકીકી અઝાદાર ઈ છે કે એનું ઈમાન કોઈ દિવસ જાકો ન પડે, એની ઉપર નિંદર ગાલિબ નથી આવતી. હકીકી મોમિન ઈ છે કે જે કોઈ દિવસ ગુનાહમાં નથી ફસાઈ જતો. પછી આગળ ફરમાવે છે કે આ મોમિનની મિસાલ શું છે, અસલોહા સાબિત, એના મૂળ જે છે એ મજબૂત હોય છે. એવું ઝાડ આપણે વિચાર કરીએ કે જે બારે માસ લીલું હોય અને મજબૂત હોય, એની ઉપર ગમે એટલા સિક્લોન વારિદ થાય એ ડગી ના જાય.
પણ અમુક માણસો દુનિયામાં એવા હોય છે અને એનું ઈમાન મચ્છર જેવું હોય છે. કે મચ્છર જેવું? તો કે મચ્છર જેવું એટલા માટે કે હવાનો ઝોકો જે તરફ આવે એ તરફ ઉડીને ચાલ્યો જશે. એનો કોઈ મકસદ નહીં હોય, એનો કોઈ ભેદ નહીં હોય, એનો કોઈ હેતુ નહીં હોય. આ માણસને જેમ હવાનો ઝોકો લઈ જશે એમ ઈચ્છાતો નજર આવશે. હા, રસ્તામાં પબ્લિસિટી કરવામાં આવે કે સરસ મજાના જે છે મકિયાજ મળે છે કે જેનાથી બહુ શોભિતા દેખાશે, આ લેવા દોડી જશે. ઘણી વખત મ્યુઝિકના એકદમ પબ્લિસિટી થશે ત્યાં ચાલ્યો જશે. મોહર્રમ આવશે, નોહાની બહેતરીન સિટીની પબ્લિસિટી આવશે તો ઈ લેવા જશે. આનો કોઈ હેતુ અને મકસદ અને મજબૂતાઈ નથી. જેમ હવા ચાલે છે એમ ચાલી જાય છે. પણ ખુદા કહે છે કે નહીં, આ તો ખબીસ લોકોની વાત છે કે જેના મોળિયા જે છે એ મજબૂત ના હોય, પણ મોમિન ઈ છે કે જેના મોળિયા જે છે મજબૂત હોય છે. ગમે એટલું એના ઉપર પ્રેશર કરવામાં આવે ડગ નથી મારતો. શેખે અંસારીની અગર જો વાત કરીએ, બધા સાંભળેલું છે, જસ્ટ પરાંતેજમાં ઇશારો કરતો જાઉં. એનો શાગિર્દ સપનું જોવે છે, સપનામાં પછી બયાન કરે. શૈતાન સાથેની વાતચીત થાય છે, શૈતાને મોટી મોટી દોરી બાંધીને રાખી હતી સાંકળ અને ત્રણ જગ્યાએ તૂટેલી હતી. કહે છે ત્યાં શું છે? તો કે આનાથી હું વસવાસ કરું છું લોકો ઉપર. તો કે આ કોના માટે? તો કે તારા ઉસ્તાદ શેખે અંસારી માટે. તો કે કેમ ત્રણ જગ્યાએ હતી? તો કે ત્રણ દિવસથી ભૂખ્યા પ્યાસા છે પોતે લોકો, ઈને એના બચ્ચાઓ રડે છે. મેં એની ઉપર વસવાસ કર્યો કે ભાઈ તારા પાસે જે અમાનત પડી છે એ ગીરવી રાખી દે, કોઈ પાસે પૈસા દઈને બચ્ચાનો પેટ ભર. પહેલી વાર કામયાબ ના થયા, મારી સાંકળ તૂટી ગઈ. બીજી વાર વધારે મેં એ સાંકળ સાંધીને જે છે વધારે મહેનત કરી, ઉભા થયા. કુરાન જે હતું એને ગીરવી રાખવાની વાત હતી, ઉભા થયા ને પાછા બેસી ગયા, હોળી ફૂટી ગઈ. ત્રીજી વાર મેં આટલી બધી મહેનત કરી, કુરાન લઈને દરવાજા સુધી પહોંચ્યા, હોળી રાખી દીધો અને પાછા કિતાબ લખવા બેસી ગયા, ઇબાદતમાં મસરૂફ થઈ ગયા. તો કે આ જે છે બહુ મજબૂત છે. હવે મારું કામ નથી કે હું શેખે અંસારીને બહેકાવી શકું. એ તાલિબેલ પૂછે છે, એનો શાગિર્દ પૂછે છે, મારા માટે કઈ દોરી ઉપયોગમાં લે છે? તો કે તને દોરીની જરૂર નથી, એક ઈશારો કરું દસ ગુના કરી બેસે છે. નહીં, મોમિન ઈ છે કે જેના મૂળિયા જે છે એ મજબૂત હોય છે. પછી ફરમાવે છે ફર ઓ હાફિઝ સમા, કે મોમિન ઈ છે કે જેની બ્રાન્ચ જે છે એ આસમાન સુધી પહોંચતી હોય છે. મતલબ શું છે? કે જે પાકો પાકીઝા ફેમિલી છે એનામાં એના ઈમાનમાં રોજ બરોજ તરક્કી જોવા મળે છે. એમ નથી કે આજે ઈમાન ફેબલ, કાલે આબાદ થઈ ગયો, વળી પાછો ફેબલ. શું કે ઝિગઝાગામ નથી હોતો. મોમિન ઈ છે કે જે ઉપર ચડતો હોય. હદીસમાં છે કે મોમિનના કોઈ દિવસ બે દિવસ સરખા નથી હોતા, કાલના દિવસ કરતા આજનો દિવસ વધારે સારો હોય છે. માટે આપણે કોશિશ કરવાની છે, આપણી ફર જે છે, આપણી બ્રાન્ચ જે છે એ આસમાન સુધી પહોંચવી જોઈએ, મેરાજની બલંદી સુધી જવી જોઈએ. પછી ફરમાવે છે સુક્તી ઓકુલહા કુલ્લહીન, કે મોમિનની સિફત ઈ છે કે ઈ હર દિવસે જે છે ઈ ફળ દેતું હોય. એક ઝાડ જે બારમાસી ઝાડ હોય, બારે મહિના હરિયાળો રહેતું હોય, એની જળ મજબૂત હોય, એની શાખો ઊંચી ઊંચી હોય અને એમાં જે ફળ આવતા હોય, એમ નહીં કે શિયાળામાં ફળ આવે તો ગરમીમાં ના આવે, નહીં. અમુક ઝાડ એવા આવે છે કે જે બારે માસ જે છે એ ફ્રૂટ દેતા હોય. અમુક માંગાના ઝાડ આવે છે કે બારે મહિના ફળ દે. એવી રીતે મોમિન હોવો જોઈએ, પાકો પાકીઝા ફેમિલી હોવું જોઈએ કે જે બારે માસ ફળ આપે. કેવું ફળ આપે? કોઈને સારી સલાહ આપવાથી હોય, કોઈને ગીત કરવાથી હોય, કોઈની મદદ કરવાથી હોય, કોઈનો સહારો બનવાથી હોય, કોઈ યતીમ ઉપર માથા ઉપર હાથ ફેરવીને હોય, મોહબ્બત દઈને હોય. આ તો ખબીસ લોકોની આદત છે કે જેઓ હંમેશા બીજાને ડંખ મારતા આવડે છે. ના, મોમિન બીજાને ડંખ નથી મારતા. આપણે જોઈએ છીએ કે દુનિયામાં ખુદાવંદી આલમે દરેક જાનવરને પેદા કર્યા, એનામાં એક કંઈક ને કંઈક વસ્તુ રાખી છે.
मधमाखी हसे तो आपने करड़ी जासे, अगर बड़द हसे तो आपने पोताना सींगड़ा मारी ने ढीक मारसे, कूतरू हसे तो करड़ी जासे, पण साथे साथे कैंक फायदो आपे छे, गाय दूध आपे छे, गधेड़ो जे छे नी आवाज खराब छे साथे वजन उठावा माटे काम लागे छे, मधमाखी जे छे करड़े छे पण मीठू मध आपे छे, रेशम ना कीड़ा छे सारा नहीं देखाता तेम छता एमांथी सारो एवो सुवानो कपड़ो आपणने नसीब थाय छे, पण आ खबीस माणस जे छे ई जारे खबीस बने छे खराब बने छे तो दरेक इंसान खराब बने छे, કોઈને કઈ ફળ નથી આપતો બલ્કિ હંમેશા બીજાને નુકસાન પહોંચાડતો, પણ પાકો પાકીઝા ફેમિલી હંમેશા બીજાની મદદગાર બનતો હોય છે, હંમેશા બીજાનો સહારો બનતો હોય છે, અને આ બધું શા માટે કરતા હોય છે? તો ખુદા ફરમાવે છે તે ઇઝને રબ્બે, આ બધી વસ્તુ પોતાના પરવરદિગારની રજામંદી માટે હોય છે, આ છે મોમિનની સિફત, અને એના કોન્ટ્રેરમાં ખબીસ લોકો. હવે આપણે દુનિયામાં એક નજર કરીએ ને તો દરેક ઇન્સાનોમાં જ્યારે પણ નેક ઇન્સાન, તૈયબ ઇન્સાન, પાકો પાકીઝા ઇન્સાન જ્યારે જોવા મળ્યા છે, એ બધાએ એક જ જુમલો કીધો, એ છે હુસૈન. આપણે એક વાત કહી દઈ કે તો જાઓ અને ઇમામ હુસૈન અલી ઇસ્લામની જિંદગી તરફ આગળ વધી. આ બે ફેમિલી જે કુરાનમાં કીધું એ ઉપરાંત ઘણી વખત બીજી બે ફેમિલી પણ વજૂદમાં આવે છે, પણ એવા કાજ છે એ ઓછા હોય છે. હવે જેની જિંદગીમાં એવા કા આવે છે આ બીજા બે માં, તો એની માટે પણ કુરાને કરીમ એક્ઝામ્પલ બયાન કરે છે. બીજા બે કા ક્યાં છે? એક તો આખું ફેમિલી પાકો પાકીઝા છે એક તરફ, બીજું ફેમિલી જે છે ખબીસ છે, પણ એના સિવાય પણ મેલાંજ મેલાંજ હોય છે. ઘણી વખત એના મર્દો જે છે એ સારા હોય, ઔરતો ખરાબ હોય. જેવી રીતે કે જનાબે નૂહ પોતે નબી છે પણ એની પત્ની નથી, બરાબર, ખબીસ છે. એનો દીકરો ખબીસ છે. જનાબે લૂત પોતે પૈગંબર છે પણ એની ઘરવાળી અઝાબમાં મુક્તલા થાય છે, કોન્ટ્રેક્ટ પણ હોય છે. ફિરઔન ખુદાઈનો દાવો કરે છે પણ એની પત્ની મોમિના છે. હઝરત મૂસા અલૈહિસ્સલામને બચાવનાર, એકાંતમાં ઇબાદત કરનાર, વિચાર કરીએ આવું પણ થાય છે. પણ જ્યારે આ બીજી બે કેટેગરી આવે ત્યારે મહેનત કરવાની હોય છે વધારે, કારણ કે ઘરમાં પ્રોબ્લેમ હોય તો પછી કઈ ના સૂજે. માટે કોશિશ કરવાની કે આપણે યા તો એની ખબાસતને દૂર કરી શકીએ, યા તો એની ખબાસત લાઅકલ આપણને ચોટવી. આ ચાર વસ્તુ છે. પણ જે પણ લોકો દુનિયામાં તૈયબ તાહિર પાકો પાકીઝા ઇન્સાન વિત્યા છે એ બધાનો એક નારો હતો, એ છે હુસૈન ઇબ્ને અલી. બધાએ કીધું હુસૈન, આદમે પણ કીધું હુસૈન, નૂહે પણ કીધું હુસૈન, યુસુફે કીધું હુસૈન, ઈસા અલી ઇસ્લામે કીધું હુસૈન, બધાના મોઢા ઉપર હુસૈન છે. રસૂલે ખુદાએ કીધું હુસૈન, અલી અલી ઇસ્લામ કહે છે કે મારો હુસૈન. જે પણ ઇમામ, આપણે જમાનાના ઇમામની વાત કરીએ તો કે હું મારા જદ હુસૈન ઉપર આંસુ વહાવીશ, મારી આંખોને આંસુ રોકાઈ જશે, હું ખૂન આંસુ વહાવીશ. તો આ બધા હુસૈન હુસૈન કરે છે. જે પણ મોટા આલિમો વિત્યા, જે પણ મોટા ફિલોસોફર વિત્યા, બધાએ હુસૈનનું રીડિંગ કર્યું. ઇમામ હુસૈન ઉપર મુસલમાનોએ પણ કિતાબ લખી, ગરીબ લોકોએ પણ કિતાબ લખી, એટલી બધી હુસૈન ઉપર વાત કરી. અને આ બધા કોણ લોકો છે? પાકો પાકીઝા લોકો છે, તૈયબ લોકો છે કે જે હુસૈન તરફ આપણને આંગળી ચીંધે છે. કોઈ પાકો પાકીઝા માણસે સારા માણસ એમ નથી કીધું કે તમે યઝીદની હિસ્ટ્રીને તમે રીડિંગ કરો, એની હિસ્તવારને તમે વાંચો, કોઈ નથી કીધું. બધાએ આવીને કીધું કે અગર જો જિંદગીમાં સક્સેસ જોવે છે તો હુસૈન. ઘણા રિવોલ્યુશન જે કામયાબ થયા એ એક્ઝામ્પલ લીધું ઇમામે હુસૈન.
માટે આપણે જરૂરી છે કે આપણે ઇમામે હુસૈન અલેહિસ્સલામની જિંદગી ઉપર નજર નાખીએ કે હુસૈને કેવી રીતે જિંદગી જીવી. અગર જો એના ઉપર આપણે મનન નહીં કરશું તો પછી શાયદ આપણો ઇસ્લામ અધૂરો રહી જશે. આપણી આઝાદારી શાયદ મારફત વગરની આઝાદારી, કારણ કે આપણે હજી ઇમામે હુસૈનની જિંદગીને આપણે ઓળખતા નથી. હવે કોઈ ઇન્સાનની જયારે જિંદગી ઓળખવી હોય ને તો એમાં માણસો અલગ અલગ જગ્યા ઉપર ભાર દેતા હોય છે. ઇમામ હુસૈન શું ખાતા હતા, કેવા કપડા પહેરતા હતા, કેવી સવારી કરતા હતા, આ બધું એ જમાના પ્રમાણે ઓકે છે. ઘોડાની સવારી, એ જુબાને લિબાસ પહેરવા, એ જમાનાની આપણે એ રીતે આપણે વાત નથી કરવી. પણ નહીં, જે વસ્તુ ઇમામે હુસૈન અલેહિસ્સલામની કામયાબીમાં મોટો ભાગ રાખે છે એ ઇમામે હુસૈન અલેહિસ્સલામની જિંદગીના ઉસૂલ છે. આપણે કોશિશ કરશું કે એ બધા ઇમામે હુસૈન અલેહિસ્સલામની જિંદગીના ઉસૂલ છે એનું આપણે સ્ટડી કરીએ આ 10 દિવસ, અને કોશિશ કરીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આપણને પણ ખુદાવંદી આલમ ઇમામે હુસૈન અલેહિસ્સલામની સીરત ઉપર ચાલવાની ઇમામે હુસૈન અલેહિસ્સલામ જ્યારે મદીનાથી રુખસત થાય છે તૈયારી શરૂ થાય છે, બધા સામાનની તૈયારી કરવા લાગે છે. ઇમામે હુસૈન અલેહિસ્સલામ પોતાની નાની ઉમ્મે સલમા પાસે જાય છે, કે છે નાની ઉમ્મે સલમા, હુસૈનને સફર આવી પડ્યો છે, હુસૈન એક સફર તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે નાની ઉમ્મે સલમા કહે છે કે બેટા હુસૈન, તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો, પણ હરગિઝ ઇરાકનો રોખ નહીં કરતા, કારણ કે મેં તમારા નાના રસૂલે ખુદાથી સાંભળ્યું છે કે જ્યારે હુસૈન મદીનાથી નીકળીને ઇરાકનો ઈરાદો કરે તો સમજો કે એ હુસૈનનો આખરી સફર છે. પછી હુસૈનની ઝિયારત નસીબ નહીં થાય, પછી હુસૈનને જોવું નસીબ નહીં થાય. હા સરદારો, ઇમામ હુસૈન અલેહિસ્સલામ કહે છે, અરે નાની, કાશ કાશ હું તમારી વાતને માની શકત અને હું આ મદીના છોડીને ના જાત, પણ મારે નાનાના દીનને બચાવવો છે, માટે મારે આ ઇરાકનો સફર કરવો પડશે. કહે છે બેટા, કે આ મુસીબતો તમારા ઉપર હાથને બલંદ કરે છે. ઇમામ હુસૈન અલેહિસ્સલામ ના હાથ ના ઇશારાથી નાની ઉમ્મે સલમા ની સામે કરબલા નું મેદાન દેખાય છે. ઇમામ હુસૈન ઇશારો કરે છે, કહે છે તેરે મુરાદ ની તોડે દૂર તે માસૂમ બાળક ની લાશો નજર આવે છે. હા એવું લાગે સલમાની નજર એક એવા લાશા ઉપર પડી કે જે ઘોડાની ટાપુ હતી રોંધાઈ ગયો. જય નાની ઉમ્મે સલમા, અમારા ભાઈ કાશી મારા ભાઈ હસન ની નિશાની કાસિમ છે. અજરો કુમાર અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ મનારું લાવે. હા સિવાય ગમે સૈયદ શહદા, નાની ઉમ્મે સલમા ની નજર એક એવા જવાન ઉપર પડી, કહે છે હુસૈન આ જવાન કોણ છે કે જેનો ચહેરો નાના રસૂલે ખુદાથી મળતો આવે. જય નાની, આ મારો કરિયર જવાન અલી અકબર.
હાજદારો નાની ઉમે સલમાની નજર નહેરે ફરાત તરફ પડે છે કહે છે અય હુસૈન આ આખું ખૂનમાં રંગહીન જેના બદલે બાજુ કપાઈ ગયેલા છે આ કોણ છે નાની ઉમે સલમા આને ના ઓળખ્યા આઈ છે કે જેના મરવાથી મારી કમર તૂટી આ મારો ભાઈ અપ્પા અરે નાની કરબલામાં એ જુલ્મ ની ઇંતહા હશે કે મારા 6 મહિના ના અલી અસગર ને પણ શહીદ કરવામાં આવશે નાની ઉમે સલમા કહે છે એ બેટા આ બધું ક્યારે વાગે થશે મને કેમ ખબર પડશે ઇમામ હુસૈન અલહિસલામ એક મુઠ્ઠી ખાક આપે છે અને કહે છે અરે નાની જ્યારે આ ખાક ખૂનમાં તબદીલ થઈ જાય તો સમજો કે કરબલા નો વાગ્યો પેશ આવી ગયો હવે હુસૈન તમારો આ દુનિયામાં નથી નાની ઉમે સલમા નમાજ ને મુસલ્લામાં એ ખાક ને રાખે છે અને રોજ નમાઝ પછી એ ખાક ને ખોલીને જોવે છે ખાક સલામત હોય અલ્લાહ ની બારગાહમાં શુક્ર કરે છે હુસૈન માટે દુઆ કરે છે અઝદારો આશૂર નો દિવસ આવ્યો જનાબે ઉમે સલમા બેચેન છે પરેશાન છે ક્યાંય ચેન નથી પડતો જયારે પણ સુકૂન ના મળે એ ખાક ને જોવે જોવે સલામત છે શુક્ર અદા કરે હાજદારો સવારની નમાઝ પછી જોયું ખાક સલામત ઝહર પછી જોયું ખાક સલામત પરંતુ જયારે અસરની નમાઝ પછી એ ખાક ને જોવે છે ખાક માંથી તાજુ આવાજ કો જોવા લાગે અલા કો Ya Hussein.